મિત્રો નમસ્કાર, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. આજે મારે તમને હરડે વિશે સરસ મજાની વાત કરવી છે. કે આ હરડે છે તે વાયુ પિત્ત અને કફ આ ત્રિદોષમાં હરડેની સાથે હું તમને જે જે વસ્તુ જણાવું એની સાથે જો હરડેનું સેવન કરશો તો તમને વાયુ પિત્ત અને કફ તમારા ત્રિદોષના મુદ્દા હશે તે શાંત રહેશે. પરંતુ આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મારે તમને આ હરડેના દર્શન કરાવવા છે. આપ જુઓ, આ હરડેના દર્શન કરાવવા છે કે 42 ગ્રામનું એક ફળ છે. આ હરડે લગભગ તમે 20 સા 30 સા 40 સા એ પ્રકાર આવે છે. પરંતુ આ હરડેના તમે દર્શન કરો. મારા હાથમાં પણ ઘણા સમયથી હું ગોતતો હતો પરંતુ માંડ માંડ મારા હાથમાં આવેલી આ હરડે તમે જુઓ. આની આ એટલી પરિપક્વ હરડે છે કે આના ફાયદાની તો શું વાત જ કરવી તમને. કારણ કે 42 ગ્રામનું એક ફળ હોય એટલે એના જે વૃક્ષો હોય એ પણ વર્ષો જૂના હોય છે. તો આ હરડેની આપણે શરૂઆત કરીએ તો આપણે અત્યારના સમયમાં બધા જ રોગો ખાવા પીવાથી થતા હોય છે. એટલે કે આપણે ન ખાવાનું ખાતા હોઈએ છીએ, માનસિક ચિંતાઓ, રાત્રિ ઉજાગરા આ બધું કરતા હોઈએ છીએ. એટલે આપણને વાયુ પિત્ત અને કફ ત્રિદોષના મુદ્દા વધઘટ થયા કરે છે. પરંતુ આપણે જયારે આ ત્રિદોષ સમ રહે ત્યારે આપણને કોઈ પ્રશ્ન નથી. પરંતુ જયારે આ ત્રિદોષમાંથી કોઈ પણ એક દોષ નું શમન ન થાય એટલે શાંત ન થાય ત્યારે આપણને એને રિલેટેડ રોગો થતા હોય છે. જેમ કે મારે તમને કફ દોષ ની વાત કરવી છે તો કફ દોષ થવાના અનેક કારણો છે. જેમ કે તમે ખાવા પીવામાં ધ્યાન ન રાખો, ઋતુજન્ય પરિવર્તન થાય તો એક દારૂ ગળપણ ખાવ, ચોકલેટ ખાવ, મીઠાઈ ખાવ, આવું બધું વધારે પડતું ખાવ તો કફ દોષ થવાનો જ છે. પરંતુ હરડેની હું તમને વાત કરું તો હરડે એકલી જો લેવામાં આવે તો પણ ખૂબ જ શક્તિશાળી છે. કારણ કે આ હરડે છે તે વાયુ પિત્ત અને કફ તે ત્રિદોષ નું શમન કરનારી છે, ત્રિદોષ ને શાંત કરનારી છે, તમારા આંતરડા ને કાચ જેવા ચોખ્ખા કરી આપશે અને તમારો કબજિયાત છે તે જડમૂળમાંથી મટાડી આપશે. પરંતુ જે લોકોને વધારે કફ દોષ છે એવા લોકોએ આ હરડેનું સેવન એટલે કે હરડેના ચૂર્ણનું સેવન સિંધા લૂણ મીઠા સાથે કરવાનું છે. હવે કઈ રીતે કરવાનું છે, કેટલી માત્રામાં તમારે સિંધો મીઠું, આ સિંધો મીઠાની મેં નાની એવી ગાંગડી તમારા બતાવવા માટે રાખી છે. આના તો મોટા ગાંગડા આવે પરંતુ આ ગુલાબી જાય વાળું સિંધવ મીઠું આનું ભૂકો અને સિંધવ મીઠોનું ભૂકો અને હરડેનું ચૂર્ણ એક ચમચી હરડેનું ચૂર્ણ તમે લ્યો એટલે 3 થી 4 ગ્રામ આશરે એનું માપ થાય. એમાં 1.5 ગ્રામ થી સેજ વધારે અથવા 1.5 ગ્રામ તમે સિંધવ મીઠું નાખીને આનું તમે સેવન કરશો એટલે તમારા કફ દોષ છે તે શાંત થઈ જશે. જયારે તમને હથીલો કફ મટતો નથી એ સમયે તમે 5-15 દિવસ આ રીતે તમે હરડેનું સેવન સિંધા લૂણ મીઠા સાથે કરી શકો છો. આ સિંધવ મીઠું નો બીજો એક પ્લસ પોઈન્ટ શું છે કે આ સિંધવ મીઠું ના બીજા અનેક ફાયદા છે. કારણ કે આ કુદરતી રીતે મળી આવતું આ મીઠું છે, આનાથી તમને ખૂબ જ ફાયદાઓ થશે અને આ મીઠું તમે રસોઈ ઘરમાં પણ વાપરજો. કારણ કે આનાથી તમને નાના મોટા રોગો, ચામડીના રોગો, બ્લડ પ્રેશરના મુદ્દા આ બધા મુદ્દામાં તમને ફાયદો આપનારું મીઠું છે. બીજું પિત્તના રોગીઓ, એસિડિટીના રોગીઓ કેમે એનું પિત્ત મટતું નથી, કેમે એની એસિડિટી શાંત રહેતી નથી, તમને વારંવાર પેટમાં બેડા કરે, તમને છાતીમાં બળતરા થાય, તમને શારીરિક નબળાઈ આવી જાય, તમને અડધું માથું દુખે, આધા શીશી માઇગ્રેનની તકલીફ થાય, પિત્ત ઉપર ચડે એટલે આ બધા મુદ્દા ઉભા થાય. હવે આ પિત્તને શાંત કરવા માટે હરડેનું ચૂર્ણ લેવાથી તમને ફાયદો થઈ શકે છે. પરંતુ વધારે પડતું પિત્તની તકલીફ હોય અને જે લોકો ઓલરેડી હરડેનું ચૂર્ણ લે છે એ લોકો હરડેના ચૂર્ણ સાથે સાકરને મિક્સ કરીને લેશે તો તેનો ફાયદો વધી જશે એટલે તમારું પિત્ત શાંત થઈ જશે. કારણ કે સાકરમાં પિત્તને શમન કરવાનો, શાંત કરવાનો ગુણ રહેલો છે. તો કેટલું સાકરનું પ્રમાણ લેવાનું છે, તો જેમ સિંધવ મીઠું તમે પ્રમાણ લીધું કે 1.5 ગ્રામ થી 1 ગ્રામ સુધી તમે લઈ શકો એ જ રીતે તમે સાકર છે 1 ચમચી હરડે તમે લ્યો તો તેમાં 1.5 ગ્રામ થી 1 ગ્રામ સુધી તમે સાકર ને મિક્સ કરીને લેશો તો તમારા પિત્તનું શમન થઈ જશે અને પિત્ત શાંત થઈ જશે. હવે તમને વાયુના રોગો વિશે વાત કરવી છે. વાયુ તો તમને ખૂબ જ પરેશાન કરતો રોગ છે અને વાયુ છે તો તમને બરાબર પચવા ન દે, બરાબર ભૂખ ન લાગવા દે અને બરાબર જે આપણા ભોજનમાંથી આપણને જે પોષક તત્વો મળવાના હોય તેને આપણને મેળવવામાં વિક્ષેપ ઉત્પન્ન કરે એટલે કે ખોરાક બરાબર પચે નહીં વાયુને કારણે એટલે આ બધી તકલીફ રહ્યા કરે. તો હરડેનું જે ચૂર્ણ છે તેને ઘી સાથે સેવન કરવાથી એમાં ગીર ગાયનું ઘી આ સર્વશ્રેષ્ઠ છે એની સાથે તમે સેવન કરશો તો તમારો વાયુ શાંત થઈ જશે. કારણ કે ઘીમાં વાયુ શાંત કરવાનો ગુણધર્મ રહેલો છે અને ઓલરેડી હરડે તો વાયુ પિત્ત અને કફ ત્રિદોષને શાંત કરે જ છે.
પરંતુ કફમાં સિંધવ સિંધાણુ સાથે પિત્તમાં સાકર સાથે અને વાયુમાં ઘી સાથે સેવન કરશો તો આના ફાયદાઓ ડબલ થઈ જશે. પરંતુ એક દારૂ આની સાથે સેવન નથી કરવાનું જ્યાં સુધી તમને વાયુ પિત્ત અને કફ શાંત ન થાય ત્યાં સુધી તમે આ વસ્તુ અલગ અલગ રીતે મિક્સ કરીને લઈ શકો છો. અન્યથા એકલી હરડે જ કાફી છે, આ હરડેમાં જેટલી શક્તિ છે. હવે આ હરડેનું એવું કે શું કામ છે કે જે તમારા વાયુ પિત્ત અને કફને શાંત કરી દે છે, તો તમને હું એક એક્ઝામ્પલ આપું કે આપણી પાઇપલાઇન હોય ઘરમાં, કોઈ પણ પાઇપલાઇન હોય તેમાં પાણી અટકતું અટકતું આવે, એટલે તમે જોયું હશે કે તમારા નળ હોય એમાં કચરો જામ્યો હોય અથવા તો પાઇપલાઇનમાં ક્યાંક આડું આવી ગયું હોય એને કારણે પાણીનું પરિવહન બંધ થઈ જાય. પરિણામે પછી આપણે એને સાફ કરવું પડે અને પછી પાણી છે તે કન્ટિન્યુ આપણા નળમાં આવવા માંડે અને આપણી પાઇપલાઇનમાં તેનું સરળતાથી વહન થાય. હવે આપણા શરીરમાં એ જ રીતે હરડે શું કામ કરે છે કે આપણા શરીરમાં કચરો નકામી ગંદકીને સાફ કરવાનું કામ હરડેનું છે. કે હરડે છે તે આંતરડાને કાચ જેવા ચોખ્ખા કરી દે અને તમારા શરીરને એકદમ સાફ સુથરું કરી વધારાનું જે નડતરૂપ તત્વો છે તેને મળ માટે બહાર કાઢી મૂકે છે. જેમ આપણે વાસણ સાફ કરીએ અને કેમ લિક્વિડ સાબુ કે અન્ય કોઈ પણ પદાર્થની જરૂર પડે તો જ આપણું વાસણ છે વ્યવસ્થિત રીતે સાફ થાય, એ જ રીતે આપણે જે આચર કુચર ખાઈએ છીએ, જે વધારે પડતો તૈલી પદાર્થ, ઘી વાળો પદાર્થ, ફાસ્ટફૂડ, મેંદો, આ બધું ખાઈએ છીએ અને આ બધું શરીરમાં જમા ન થવા દેવું હોય તો આ હરડે એ જ રીતે આપણા શરીરનું સાફ સફાઈનું કામ કરે છે. હવે એક એવો પ્રશ્ન પણ અનેક લોકો પૂછતા હોય છે કે આંતરડાને નબળા પાડે કે ન પાડે હરડે, આવા અનેક લોકોના પ્રશ્નો તરી હોય છે. પરંતુ આપણા પરદાદાઓ વડવાઓ વર્ષો પહેલા હરડેનું સેવન કરતા 100-100 વર્ષ સુધી નિરોગી જીવન જીવતા એમને નખમાં પણ રોગ ન થતો અને આ હરડે છે તે ખૂબ જ ગુણકારી છે અને ઉત્તમ રેચક ગુણ ધરાવે છે. આને તમે દરરોજ સેવન ન કરો તો કાંઈ નહીં, પરંતુ જે લોકો નિરોગી છે તેને અઠવાડિયામાં એક વખત તો લેવી જ જોઈએ, કારણ કે એનાથી તેનું શરીર સાફ રહેશે અને અનેક રોગો તેના શાંત રહેશે. જે લોકોને કબજિયાતની તકલીફ છે, વાયુ પિત્ત કફની તકલીફ છે, એ લોકો પણ આનું સદંતર નિરંતર સેવન કરી શકે છે. આમાંથી તેને ખૂબ જ ફાયદાઓ થશે અને તમારા કોઈ પણ રોગો છે તે જડમૂળથી મટી શકે છે, કારણ કે કોઈ પણ રોગોનું મૂળ વાયુ પિત્ત અને કફ આપણા ત્રિદોષ જ છે. આપણા ત્રિદોષ સમ રહેશે તો તમને આ બધા મુદ્દા આગળ થવાના નથી અને એને રિલેટેડ રોગ આગળ વધવાના નથી. આ હરડે છે તે સાતે ધાતુને પોષણ આપનારી છે, એટલે કે આપણું શરીર સપ્ત ધાતુ ઉપર ટકેલું છે, એ સાતે ધાતુને પોષણ આપનારી છે અને આપણા શરીરને સદંતર નિરોગી આપનારી છે. આ હરડેના બીજા અનેક ફાયદાઓ છે, માત્ર કબજિયાત મટાડે એવું નથી, માત્ર વાયુ પિત્ત અને કફને શાંત કરે એવું નથી. આ હરડે છે બીજા અનેક રોગોને શાંત કરનારી છે, એના વિશે હું ટૂંક સમયમાં બીજો વિડીયો બનાવીશ. પરંતુ આપણા એક દર્શક મિત્રની કોમેન્ટ હતી કે હરડેનું સેવન વાયુ પિત્ત અને કફમાં કઈ રીતે કરવું જોઈએ, તો તેના વિશે મેં આ સરળ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકોને પણ શેર કરજો. આપ સૌને મારા પ્રણામ.